નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 7ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર, આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. આજે આ વિડીયોમાં આપણે ધોરણ 7ની જે ન્યૂ સ્વ અધ્યયન પોથી આવી છે તેના પાઠ નંબર 1 ચિત્ર કે સંગ સંગ, જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. જે નવી સ્વ અધ્યયન પોથી આવેલ છે તેમનું પોસ્ટર તમને અહીં દર્શાવેલ છે. તો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે, અને હવે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે અને આ છે આપણો પ્રથમ ભાગ. તેવી જ રીતના બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, એવી રીતના ભાગ આવશે. તો આ સંપૂર્ણ સોલ્યુશનની PDFની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 7ની જે ન્યૂ સ્વ અધ્યયન પોથી આવી છે, જેના ભાગ નંબર 1ના હિન્દી વિષયના ચિત્ર કે સંગ સંગ, જેમનું સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો જોઈએ, અહીં તમને સૌપ્રથમ આપેલું છે સારાંશ, જે તમે અહીં જોઈ શકો છો. આગળ શરૂઆત કરીએ પ્રશ્ન 1. ચિત્ર કા અવલોકન કરકે પ્રશ્ન કે ઉત્તર દીજે. અહીં ચિત્ર છે તેમનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જોઈએ નંબર 1. ચિત્ર મેં કોણ સી ક્રિયાએ હો રહી હૈ. તો પહેલે ચિત્ર મેં નિમ્નલિખિત ક્રિયાએ હો રહી હૈ. નંબર 1. સાયકલ કી દુકાનવાલા સાયકલ કે ટાયર મેં પંપ સે હવા ભર રહા હૈ. 2. એક ગુબ્બારે વાલા ગુબ્બારે બેચને જા રહા હૈ, ગુબ્બારે હવા મેં ઉડ રહે હૈ. 3. એક કુંજડીન સબ્જી બેચને વાલી ટોકરી મેં સબ્જીયા લેકર ઉન્હે બેચને જા રહી હૈ. 4. એક કુત્તા રાસ્તે મેં લેટા હુઆ હૈ. 5. દુકાન કે ડંડે પર તોતા બેઠા હૈ. 6. સડક પર એક વ્યક્તિ બાઇક પર બેઠકર જા રહા હૈ. 7. બાઇક કે પીછે એક રિક્ષા જા રહા હૈ. રિક્ષે મેં એક યાત્રી બેઠા હૈ. 8. રિક્ષે કે પીછે દો કારે હૈ. 9. સડક પર એક મોચી અપને સામાન કે સાથ બેઠા હૈ ઓર શાયદ ગ્રાહક કી રાહ દેખ રહા થા. ત્યાર પછી જોઈએ નંબર 2. હિન્દી મેં લિખે ફુગ્ગો તો ગુબ્બારા, સાયકલ તો સાયકલ, થાંભલો તો ખભા, શાકભાજીવાળી તો ગુંચડીન, પોપટ તોતા, કૂતરો તો કુત્તા. ત્યાર પછી નંબર 3. ગુબ્બારે હવા મેં ક્યો ઉડ રહે હૈ. ગુબ્બારે હવા મેં ઉડ રહે હૈ ક્યોકી ઉનમે ગેસ ભરી હુઈ હૈ. 4. ચિત્ર મેં કુત્તા મુંહ લટકા કર ક્યો લેટ ગયા હૈ. તો ચિત્ર મેં કુત્તા મુંહ લટકા કર બેઠ ગયા હૈ ક્યોકી વહ આરામ કર રહા હૈ. 5. કુંજડીન સબ્જી બેચને વાલી કહાં કહાં જા સકતી હૈ. કુંજડીન સબ્જી બેચને વાલી અપની સબ્જીયા બેચને કે લીએ ઘર ઘર ઓર ગલી ગલી જા સકતી હૈ. પ્રશ્ન 1. બ. ચિત્ર કા અવલોકન કરકે પ્રશ્ન કે ઉત્તર દીજે. અહીં ચિત્ર છે તેમનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ લખવાના છે. નંબર 1. કિરાયા લગને વાલે સાધનો કે નામ કે આગે ચોરસ બોક્સ મેં ખરા કી નિશાન કીજે. તો હવાઈ જહાજ, રેલગાડી ઓર રિક્ષા. 2. ટાયર ક્યો ફટા તો ટાયર પુરાના થા ઇસીલીએ હવા અધિક ભર જાને સે ફટ ગયા. 3. ટાયર ફટને કા પ્રભાવ કિન કિન પર નહીં પડા, ટાયર ફટને સે રિક્ષા મકાનો ઓર કારો પર પ્રભાવ નહીં પડા. 4. સબ્જીઓ કે અલાવા બિકને વાલી ચીજો કે નામ લખ્યા. તો સબ્જીઓ કે અલાવા બિકને વાલી ચીજો કે નામ ફળ, ગુબ્બારે, ખિલોને. 5. ઇંધન કે બિના ચલને વાલે યાતાયાત કે સાધનો કે નામ લખે, ઇંધન કે બિના ચલને વાલે યાતાયાત કે સાધનો કે નામ સાયકલ, રેલગાડી, બેલગાડી ઓર ઘોડાગાડી. પ્રશ્ન 2. પ્રશ્ન ક્રમાંક 1. અમે દેખીએ દિયે ગયે ચિત્ર કા 8-10 વાક્યો મેં વર્ણન કીજીએ. સાયકલ કી દુકાનવાલા સાયકલ કે ટાયર મેં પંપ સે હવા ભર રહા હૈ, એક ગુબ્બારે વાલા ગુબ્બારે બેચને જા રહા હૈ, ગુબ્બારે હવા મેં ઉડ રહે હૈ, એક કુંજડીન સબ્જી બેચને વાલી ટોકરી મેં સબ્જીયા લેકર ઉન્હે બેચને જા રહી હૈ, એક કુત્તા રાસ્તે મેં લેટા હુઆ હૈ, દુકાન કે ડંડે પર તોતા બેઠા હૈ, સડક પર એક વ્યક્તિ બાઇક પર બેઠકર જા રહા હૈ,
बाइक के पीछे एक रिक्शा जा रही है। रिक्शे में एक यात्री बैठा है। रिक्शे के पीछे दो कारें हैं। सड़क पर एक मोची अपने सामान के साथ बैठा है और शायद ग्राहक की राह देख रहा था। त्यार पछी प्रश्न बे, प्रश्न क्रमांक एक, बस में दिए गए चित्र का 8-10 वाक्यों में वर्णन कीजिए। जोइए आपणे, टायर फटने पर टायर में हवा भरने वाला आदमी गिर पड़ा। कुंजड़िन के सिर पर से टोकरी गिर गई और सब्जियां जमीन पर बिखर गई। डंडे पर बैठा तोता उड़ने लगा। बंधे हुई गुब्बारे छूटकर यहाँ वहाँ उड़ने लगे। मोची का सामान इधर उधर बिखर गया। लेटा हुआ कुत्ता उठकर भागने लगा। कुंजड़िन की सब्जियां नीचे गिर गई है। रिक्शा मोटरसाइकिल से टकरा गई है। कुत्ता उठकर भाग गया है। प्रश्न 3, चित्र का अवलोकन करके 8-10 वाक्यों में वर्णन कीजिए। तो अहीं जे तमने चित्र आपेलू छे तेनो 8-10 वाक्यों में आपणे वर्णन करीशुं। जोईए, इस चित्र में एक सड़क दुर्घटना का दृश्य दिखाया गया है। एक पीले रंग की कार और एक साइकिल आपस में टकरा गई है। कार का दरवाजा खुला हुआ है और साइकिल सड़क पर पड़ी है। घटना स्थल पर एक एम्बुलेंस खड़ी है और चिकित्सा कर्मचारी एक घायल व्यक्ति को स्ट्रेचर पर लेकर जा रहे हैं। दो व्यक्ति जो संभवतः पुलिस अधिकारी या जांच करता है, एक दूसरे से बात कर रहे हैं और शायद घटना के बारे में जानकारी ले रहे हैं। सड़क के किनारे पर हरे रंग की घास दिखाई दे रही है। एम्बुलेंस पर एम्बुलेंस लिखा हुआ है और इसमें लाल और नीले रंग की लाइटें लगी हुई है। इस दृश्य से प्रतीत होता है कि तुरंत सहायता प्रदान की जा रही है और घायल व्यक्ति को चिकित्सा सुविधा के लिए अस्पताल ले जाया जा रहा है। त्यार पछी जो है प्रश्न 4, निम्नलिखित परिच्छेद पढ़कर नीचे दिए गए प्रश्नों के उत्तर दीजिए। तो अहीं जे परिच्छेद आपेलो छे एटले के पेरेग्राफ आपेलो छे जेनुं वाचन करी नीचे आपेला प्रश्नना जवाब लखवाना छे। जोईए, प्रश्न 4 अ, परिच्छेद के आधार पर निम्नलिखित प्रश्नों के सही उत्तर के आगे चौरस बॉक्स में खड़ा के निशानी कीजिए। नंबर 1, विद्यार्थी जीवन से संबंधित है। जवाब आवशे हंसने हंसाने का समय है। नंबर 2, परिवार वाले स्नेही की वर्षा से अबोध मन को गुदगुदाते हैं। वाक्य में रेखांकित शब्द का अर्थ नहीं होता है। तो जवाब आवशे नापाक। नंबर 3, ध्रुणा शब्द का विलोम शब्द ढूंढिए, स्नेह। नंबर 4, विद्यार्थी जीवन में क्या नहीं करना चाहिए, मारपीट का बदला लेना। 5, मित्र शब्द का पर्यायवाची शब्द नहीं है, अनुराग। प्रश्न 4 ब, परिच्छेद के आधार पर निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। नंबर 1, विद्यार्थी जीवन में हमें क्या करना चाहिए, विद्यार्थी जीवन में हमें हंसते रहना चाहिए और खेल में पढ़ाई का अभ्यास करना चाहिए। नए मित्र बनाने चाहिए, द्वेष क्रोध कड़वाहट भूलकर प्रेम से रहना चाहिए और यह विद्यार्थी जीवन खा पी के मौज करने का मस्ताना मौसम है। 2, परिच्छेद में प्रयुक्त योजक चिन्ह युक्त शब्द ढूंढकर लिखिए। माता पिता, हंसने हंसाने, खेल खेल में, छेड़ छाड़, नोक झोंक, लड़ने झगड़ने, खाने पीने। नंबर 3, परिच्छेद में प्रयुक्त विशेषण शब्द ढूंढकर लिखिए। प्यार स्नेह अबोध नए मस्ताना सारी समस्त सारा और मीठी। 4, परिच्छेद को उचित शीर्षक दीजिए, विद्यार्थी जीवन। प्रश्न 5, और सही शब्द के सामने चौरस बॉक्स में खरा और गलत शब्द के सामने चौरस बॉक्स में खोटा के निशान कीजिए। तो जोइए, साइकिल वो गलत है, रिक्शा सही है, सड़क सही है, कुत्ता गलत है, गुब्बारा सही है, पेड़ गलत है, कुंजड़िन गलत है, मोची गलत है, खब्भा सही है, तोता सही है, झोपड़ा सही है और लाकड़ी गलत है। विद्यार्थी मित्रों, धोरण 3-8 जे न्यू स्वाध्यान पोथी आवी छे 2024-25 जेना बधा ज भागना तमाम विषयना सोल्यूशन ने तमे PDF अने बुक बन्ने मेळवी शको छो। अहीं तमने जे कॉन्टेक्ट नंबर आपेलो छे जेमां तमे कॉन्टेक्ट करीने
प्रश्न पाँच ब विधान शुद्ध रूप से लिखिए। नंबर एक, आप कहाँ से आ रहे हो? तो आप कहाँ से आ रहे हो, अहीं आपणे चंद्रकार करीशुं। नंबर बे, आप मेरी ओर आ जाइए, आप मेरी ओर आ जाइए, अहीं एक मात्रा वाळो ओर लखीशुं। नंबर त्रण, लड़के खेल रहे हैं, तो लड़के खेल रहे हैं, अहीं आपणे टपकू करीशुं डनी नीचे। નંબર ચાર, કુંજળીને સબ્જીયા બેચતી હે, તો કુંજળીને સબ્જીયા બેચતી હે, શનું આપણે સ કરીને આપ કરશું। નંબર પાંચ, રિક્ષા મેં દો આદમી બેઠે હે, રિક્ષા મેં દો આદમી બેઠે હે, અહીં મેં ઉપર આપણે કરીશું ટપકું, નહીં કાઢી નાખશું આપણે। તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે ન્યુ સ્વ અધ્યયન પોથીના બીજા વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે। આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે।